આવો પ્રજ્ઞાપુરાણમાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આવો પ્રજ્ઞા ગીત દ્વારા ગ્રહસ્થ પ્રકરણમાં જઈએ. જીવન અંજલિ થાજો મારો, જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દિન દુખિયાના આંસુ લોચતા અંતર કદી ન ધરાજો, મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, સતની કાટાડી કેડી પર પુષ્પ બની પથરાજો, હા હા પુષ્પ બની પથરાજો, ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉર્મા થાજો, મારું જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, વણતા ક્યાં ચરણોમાં મારા, નિત તારી સમીપે ધાજો, વણતા ક્યાં ચરણો મારા, નિત તારી સમીપે ધાજો, ભૈયાના પ્રત્યેક સ્પંદન તારું નામ રટાજો, મારું જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, વમળોની વચ્ચે નૈયા મુજ હલક ડોલક થાજો, વમળોની વચ્ચે નૈયા મુજ હલક ડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો, નવ કદીએ ઓલવાજો, મારું જીવન અંજલિ થાજો. પ્રજ્ઞા પુરાણ કથા એ દિવ્ય કથા છે, એમાં ગ્રહસ્થ જીવન પ્રકરણ એ જીવન અંજલિ થવા માટે એક માધ્યમ છે. આવો એ પ્રજ્ઞા પુરાણમાં જઈ આપણા ગ્રહસ્થ જીવનને સાર્થક બનાવીએ. કથાઓ મનુષ્ય જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. પ્રાચીન કાળમાં વિષ્ણુ શર્મા નામના પંડિતજીએ રાજાના દુષ્ટ પુત્રોને કથાઓ સંભળાવીને સદાચારી બનાવ્યા હતા. હિતોપદેશ તથા પંચતંત્રની કથાઓ પંચતંત્રની કથાઓ પણ આનું પ્રમાણ છે. દાદી નાનીના ખોળામાં બેસી વાર્તાઓ સાંભળનાર બાળકોના મહાન વ્યક્તિત્વનું નિર્માણ વાર્તાઓના માધ્યમથી સહજ રીતે થઈ જાય છે, એટલે જ આ કથા સાહિત્યનું નિર્માણ કરવામાં આવ્યું છે. વ્યક્તિના ચરિત્ર નિર્માણ માટે જ વેદ, ઉપનિષદ, આરણ્યક, સ્મૃતિ વગેરે ગ્રંથોની રચના થઈ છે. પરંતુ કથા વાર્તાઓને એનાથી પણ વધારે પ્રભાવશાળી ઉપાય માનવામાં આવ્યો છે.
હોમિયોપેથીની મીઠી ગોળીઓની જેમ પૌરાણિક કથાઓના માધ્યમથી મનુષ્યને સમજાવવામાં આવે તો જીવનમાં અવશ્ય પરિવર્તન આવે છે. અને એટલા માટે તો વ્યાસજીએ 18-18 પુરાણોની રચના કરી છે, જેમાં ભગવાનના અવતારોની કથાઓના માધ્યમથી મનુષ્યને સત્કર્મ કરવાની પ્રેરણા આપવામાં આવી. અહીં એ પ્રશ્ન ઉદ્ભવે છે કે જ્યારે 18-18 પુરાણ તથા આટલું બધું અનંત સાહિત્ય મોજૂદ છે તો પ્રજ્ઞા પુરાણની શું જરૂર હતી? આ બાબતમાં એમ કહી શકાય કે રોગ પ્રમાણે જ રોગીનો ઉપચાર કરવો પડે છે. જ્યારે ત્રેતાયુગમાં રાવણને ખૂબ શક્તિ અને ધન મેળવીને અહંકાર આવી ગયો ત્યારે અહંકાર જ વિનાશનું કારણ છે એ સમજાવવા માટે રામાયણની રચના કરવામાં આવી. મહાભારત કાળમાં મોહગ્રસ્ત ધૃતરાષ્ટ્રના મોહને દૂર કરવા માટે મહાભારત અને અર્જુનનો મોહ દૂર કરવા માટે ગીતાજીની રચના કરવામાં આવી. એવી જ રીતે આજના અનાસ્થા સંકટના કાળમાં જ્યારે મનુષ્ય ભૌતિકવાદી બની અને દુર્બુદ્ધિગ્રસ્ત થઈ ગયો છે ત્યારે આચાર્ય પંડિત શ્રી રામ શર્માજીએ આ પ્રજ્ઞા પુરાણની રચના કરી છે, જે વ્યક્તિના વિચારો અને દ્રષ્ટિકોણને બદલવાના ઉદ્દેશથી લખવામાં આવ્યું છે. શ્રી રામ શર્મા આચાર્યજીએ આમ તો હજારો ગ્રંથો લખ્યા છે, પરંતુ પૌરાણિક કથાઓની શૈલીમાં આ શ્રેષ્ઠ ગ્રંથ પ્રજ્ઞા પુરાણ ગ્રંથ લખ્યો છે. આની એ વિશેષતા રહી છે કે આમાં દેવી દેવતાઓની, રાજા મહારાજાઓની તથા સિદ્ધ સાધકોની ચમત્કારિક ઘટનાઓની જગ્યાએ સામાન્ય માનવી, તમારા મારા જેવા સામાન્ય માનવીની ઐતિહાસિક ઘટનાઓને આ કથાનું રૂપ આપવામાં આવ્યું છે, જેથી મનુષ્ય સમજી લે કે સદબુદ્ધિ દ્વારા સાધારણ મનુષ્ય પણ કેટલો બધો મહાન બની શકે છે. એવા જ એક દ્રષ્ટાંત શિખી ધ્વજ રાજાનું બતાવ્યું છે. શિખી ધ્વજ બ્રહ્મજ્ઞાની બનવાનું ઈચ્છતો હતો. તેણે સાંભળ્યું હતું કે ત્યાગ વૈરાગ્ય દ્વારા બ્રહ્મજ્ઞાની બની શકાય છે, તેથી તે ઘર ખેતીવાડી બધું જ છોડીને વનમાં નાસી ગયો અને ત્યાં ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યો છે. તે વનમાં તપસ્વી સતમનનું રહેતા હતા. આ નવા આગંતુકને એક સંસાર છોડી અને બીજો વસાવવાના પ્રયત્નમાં જોડાયેલો જોઈ અને ખિન્ન થયા છે, દુઃખી થયા છે અને સમજાવવા માટે તેની પાસે પહોંચ્યા છે અને એને કહ્યું છે, ગામડાનું ઘર ઉજ્જળ કરીને વનમાં તે સરંજામ ભેગો કરવાથી શું લાભ છે? ગામડાનું ઘર ઉજળ કરી આવ્યો અને વનમાં પાછો તે જ સરંજામ ભેગો કરવા દ્વારા તે જ ઝૂંપડું બનાવવાથી શું લાભ છે? વસ્તુઓ અને વ્યક્તિઓ વગર ચાલે નહીં. વૈરાગ્ય તો અહંકાર અને ઈચ્છાઓનો હોવો જોઈએ. તે બની શકે તો ઘર પણ તપોવન બની શકે છે. શીખી ધ્વજ રાજાને યથાર્થતાનો બોધ થયો. તેઓ પાછા ફર્યા અને પરિવાર વચ્ચે રહી અને સેવા સાધનામાં રત રહ્યા છે. એકાકી મુક્તિ મેળવવાની જગ્યાએ તેમના આખા પરિવારને ઋષિ જેવો બનાવ્યો છે. તેમના વંશજો બાલ્ય ખિલ્ય ઋષિઓના નામે પ્રખ્યાત થયા છે અને આખા જંબુ દ્વીપને દેવભૂમિ બનાવવામાં સફળ થયા છે. શિષ્યો ગુરુદેવને સ્વર્ગ અને નરક વિશે પૂછતા રહેતા હતા ત્યારે ગુરુદેવે કહ્યું કે તે બંને આ ધરતી પર જ છે અને કર્મ અનુસાર આ જીવનમાં જ મળતા રહે છે. શિષ્યોનું સમાધાન ન થયું તો તેમને લઈ અને ગુરુ કેટલાય કુટુંબોમાં ગયા અને તેમને કર્મ અને તેના ફળના દર્શન કરાવ્યા છે. નરકનું દર્શન કરાવવા માટે તેઓ એક શિકારીને ઘરે ગયા છે, જે જીવ હત્યા કરીને ભરણ પોષણ કરતો હતો. તે હતો સાવ ગરીબ. બાળકો બધા કુકર્મી, ઝઘડાખોર, દુર્ગુણી, ગાળો બોલતા હતા. ઘરમાં પ્રત્યક્ષ નરક હતો. બીજું એક ઘર વેશ્યાનું હતું. યુવાવસ્થામાં તેણે ખૂબ કમાણી કરી અને પાળ્યા પણ ઘણાને, પણ વૃદ્ધાવસ્થામાં તે અનેક રોગોની ભોગ બની ગઈ. તિરસ્કાર સહન કરતી રહી, લોકોની નિંદા સહન કરતી રહી અને પેટ ભરતી હતી. ત્રીજું ઘર એક સદગ્રહસ્થનું હતું. પુરુષાર્થી હતું, સંયમી હતું, મહેનતુ હતું, ઉદાર અને સદગુણી હતું. આખો પરિવાર સુખી અને સમૃદ્ધ હતો. આ કળિયુગમાં પણ એના ઘરમાં સ્નેહ અને સૌજન્ય હતા. ચોથો પ્રવેશ એક સંતની ઝૂંપડીમાં થયો. સંત મસ્ત જાણાતા હતા, નિજાનંદમાં મસ્ત હતા. શિક્ષણ અને પ્રેરણા પ્રાપ્ત કરવા અનેક શ્રેયાર્થીઓ શ્રદ્ધાપૂર્વક તેમના ચરણોમાં બેઠા હતા. ગુરુએ બે નરક અને બે સ્વર્ગના સ્વરૂપ બતાવ્યા અને શિષ્યોને કહ્યું, કર્મ ફળ અનુસાર જ
આ બંને પરિસ્થિતિઓને ગમે ત્યાં પ્રત્યક્ષ જોઈ શકાય છે. કરશું કર્મો જેવા આજે છેલ્લી ક્ષણમાં એ દેખાશે, કોઈ દાવ નહીં ચાલશે તારો, ના લાંચથી ઈશ્વર લલચાશે. હર પળ ઉતરે છે કર્મોની એવીડીઓનો વિચાર કરો. એ ભસ્મ કહે છે કે જીવો મૃત્યુનો જરા વિચાર કરો. સ્વર્ગ નરક બધું અહીંયા જ છે, સ્વર્ગ ઉપર ક્યાંય પણ નથી. આ ગ્રહસ્થ એક પ્રત્યક્ષ સ્વર્ગ છે, આ ધરતી પર છે. ઘરમાં સત પ્રવૃત્તિઓનો પાક વાવીને ઘણું બધું મેળવી શકાય છે. સ્વર્ગનું નિર્માણ આપણા પુરુષાર્થ દ્વારા, સદ પ્રવૃત્તિઓ દ્વારા, શ્રેષ્ઠ જીવન દ્વારા આપણે નિર્માણ કરી શકીએ છીએ. એટલા માટે સત પ્રવૃત્તિઓનો વિકાસ કરો. લોકોમાં આત્મકલ્યાણ, મોક્ષ અને પરમ તત્વની પ્રાપ્તિ સંબંધે ઘણી બધી ભ્રાંતિઓ જોવા મળે છે. સત પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતાં કરતાં વ્યક્તિ પોતાનું અથવા બીજાઓનું હિત કેવી રીતે કરી શકે એનું સુંદર ઉદાહરણ સ્કંદ પુરાણની એક કથામાં પણ જોવા મળે છે. એકવાર કાત્યાયન દેવર્ષિ નારદજીએ પૂછ્યું છે, હે ભગવાન, આત્મકલ્યાણ માટે વિભિન્ન શાસ્ત્રોમાં વિભિન્ન ઉપચાર બતાવ્યા છે. ગુરુજનો પણ પોતપોતાની બુદ્ધિ અનુસાર કેટલીય સાધનાઓ તથા વિધાનોનું મહાત્મ્ય બતાવે છે. જપ, તપ, ત્યાગ, વૈરાગ્ય, યોગ, જ્ઞાન, સ્વાધ્યાય, વ્રત, ધ્યાન, ધારણા, સમાધિ વગેરે અનેક ઉપાયોમાંથી બધું કરી શકું કોઈના માટે સંભવ નથી. સામાન્ય માણસ આ બધું કરી પણ શકતો નથી અને એ માટે નિર્ણય પણ કરી શકતો નથી કે આમાંથી શું કરવું ને શું ના કરવું. કૃપા કરીને આપ જ મારું સમાધાન કરો કે સર્વ સુલભ અને સુનિશ્ચિત માર્ગ કયો છે. આ અનેક માર્ગોમાંથી મને સરળમાં સરળ માર્ગ હોય તે બતાવો. ઉત્તર આપતા નારદજીએ કાત્યાયને કહ્યું છે, હે મુનિશ્રેષ્ઠ, સદજ્ઞાન અને ભક્તિનું એક જ લક્ષ્ય છે કે મનુષ્ય સત્કર્મોમાં પ્રવૃત્ત થાય, સ્વયં સંયમી રહે અને પોતાની શક્તિઓને પતિતોને ઊભા કરવામાં અને ઊભા થયેલાઓને ઊંચે લઈ જવામાં વાપરે. સત પ્રવૃત્તિઓ જ સાચી દેવીઓ છે. તેમને જે જેટલી શ્રદ્ધા સાથે સિંચે છે, પાડે છે, પોષે છે, તેટલી જ વિભૂતિઓને પ્રાપ્ત કરે છે. આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણની સમન્વિત સાધના કરવા માટે પરોપકારગ્રસ્ત રહેવું તે સર્વશ્રેષ્ઠ છે. પછી ભલે વ્યક્તિ ગમે તે આશ્રમમાં હોય, પર હિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડન સમ નહીં અધમાઈ. સ્કંદ પુરાણની આ વાર્તા પ્રસંગમાં કાત્યાયનની જેમ બીજા જિજ્ઞાસુઓનું પણ સમાધાન છે. એક યુવક ઘણા ઉદ્ધત સ્વભાવનો હતો, વાત વાતમાં ગુસ્સે થઈ જતો અને તેને જ્યારે સમજાવવા જતા ત્યારે હું સંન્યાસી બની જઈશ, બાવો થઈ જઈશ, આમ કરીને ચાલ્યો જતો, ધમકી આપતો. ઘરવાળાઓએ પણ રોજની ખટપટથી કંટાળી અને તેને સંન્યાસી બની જવાની છૂટ આપી, જ્યાં બની જા સંન્યાસી, બની જા યોગી. પાસે જ નદી કિનારે એક આશ્રમ હતો, સંન્યાસ આશ્રમ હતો. તેની જાણ તે યુવકને હતી, તેથી તે સીધો ત્યાં પહોંચ્યો. તેના સંચાલકે પહેલેથી જ તેની ઉદ્ધતાઈ વિશે ઘણું સાંભળ્યું હતું. તેને રસ્તા પર લાવવાનો વિચાર કરીને વધારે સ્નેહ બતાવતા પાસે બેસાડ્યો. તેણે સંન્યાસ દીક્ષા આપવાનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે એ સંચાલકે કીધું કે ભાઈ, તને બીજા દિવસે સંન્યાસ અપાશે, આજને આજ નહીં અપાય. દીક્ષાના વિધાનમાં પહેલું કામ એ હતું કે પાસેની નદીમાં દિવસ ઉગતા પહેલાં સ્નાન કરીને પાછા ફરવું, પ્રાતઃકાળમાં સ્નાન કરવું. ગુરુદેવ પણ કહેતા, જે વહેલા ઉઠે છે એનું ભાગ્ય વહેલું ઉઠે છે. અરે સાક્ષાત સદભાગ્ય, આપણું સદભાગ્ય આંગળે ટકોરા કરવા આવે અને આપણે સૂતા હોઈએ એ કેવું લાગે. સવારે વહેલા ઉઠવું જોઈએ. આળસુ પ્રકૃતિ અને ઠંડીથી ડરનાર યુવાનને આ કામ ખૂબ અઘરું લાગ્યું છે. તે કરી પણ શું શકે?
હવે તો નિયમ પાડ્યા સિવાય છૂટકો જ ન હતો. ખેતી પર કપડાં ભરાવી યુવક નાવા ગયો. આશ્રમના સંચાલકે તેના કપડાં ફાડી નાખ્યા, ચીથરા ચીથરા કરી દીધા છે. યુવક ઠંડીમાં ધ્રુજતો ધ્રુજતો નાહીને પાછો આવ્યો ત્યારે કપડાં ફાટેલા જોયા. યુવકનો ગુસ્સો ખૂબ વધી ગયો. દીક્ષાનું મુહૂર્ત સાંજનું નીકળ્યું, ત્યાં સુધી કંઈક ફળાહાર કરવાનું યોગ્ય માન્યું. તેની થાળીમાં મીઠું ભરેલા કારેલા મૂકવામાં આવ્યા. આ કારેલા કડવા ખૂબ હતા તેથી ગળાની નીચે ન ઉતર્યા. વહેલા ઊઠવું, ઠંડીમાં નાહવું, કપડાં ફાટી જવા અને કારેલા ખાવાને કારણે તે યુવક ખૂબ ખિન્ન અને ઉદ્વિગ્ન થઈ ગયો. સંચાલકે ફરી તેને બોલાવ્યો અને કહ્યું કે સંન્યાસમાં કંઈ લગ્નમાં હોય તેવી મિજબાની હોતી નથી, પોતાના ઘરમાં હોય એવી મિજબાનીઓ હોતી નથી. એમાં પ્રવેશનારાઓને તો ડગલે ને પગલે મનને મનાવીને ચાલવું પડે છે, પરિસ્થિતિઓ સાથે મેળ બેસાડવો પડે છે, સંયમ રાખવો પડે છે, ક્રોધને કાબૂમાં રાખવો પડે છે, શિસ્ત નિયમનું પાલન કરવું પડે છે, અનુશાસનમાં રહેવું પડે છે. આ અભ્યાસ માટે તો સંન્યાસ લેવો પડે છે. મુહૂર્ત આવતા સુધી યુવક પોતાના પ્રસ્તાવ પર પુનર્વિચાર કરતો રહ્યો. ત્રીજા પહોરે તે એવું કહીને ઘેર નીકળ્યો. પાછો ફર્યો કે જો સંયમ, સાધના અને મનોનિગ્રહનું નામ જ સંન્યાસ હોય તો ઘેર રહીને સુવિધાપૂર્વક કેમ તેને ન પાડો. યુવક બદલાયેલી મનસ્થિતિ લઈને ઘરે પાછો ફર્યો. સ્વભાવ બદલાયો તો વાતાવરણ બદલાતા વાર ન લાગી. હવે પરિવારમાં જ તેણે તપોવન જેવું વાતાવરણ બનાવી દીધું છે, તેનો ભ્રમ દૂર થયો છે તો સાચો રસ્તો પણ મળ્યો છે. મહર્ષિ અંગિરાએ ગોપમાલને તિલક કર્યું અને કહ્યું, બેટા હું જાણું છું કે તારા અંતઃકરણમાં મુક્તિની ઈચ્છા અત્યંત પ્રબળ છે, તો જાઓ અને વર્ણાશ્રમ ધર્મની મર્યાદા અનુસાર ગૃહસ્થ ધર્મનું પાલન કરો. આપની આજ્ઞા શિરોધારે છે ગુરુદેવ. આ સંસાર તો બંધન છે, ત્યાં જઈને મુક્તિ જેવા જીવન લક્ષ્યને ભૂલી જઈશ તો? ભૂલીશ નહીં બેટા. જો તું કર્મફળમાં આસક્તિ નહીં રાખે તો ગૃહસ્થી જેવા કઠોર ઉત્તરદાયિત્વનું પાલન કરતા કરતા પણ તું તે લક્ષ્ય તરફ અગ્રેસર થઈ શકીશ. શ્રી વસ્તીની એક ગ્રામીણ કન્યા હેમા માલિનીની સાથે લગ્ન કર અને સુખથી જીવન પસાર કર. ગ્રહસ્થ રહીને પણ વ્યવહારિક જીવનની સાધના કર. ગ્રહસ્થિના કાર્યો ઢંગધડા વગરના હોય છે. એકવાર ધનના અભાવમાં ગોપમાલને ગાયો વેચવી પડી. ગોપમાલને ખબર પડી કે તે ગાયોનો વધ થઈ ગયો તો તે પોતાને આ પાપનું કારણ માનીને ખૂબ દુઃખી થઈ ગયો છે. તેનું મન તરફડવા લાગ્યું છે અને ઘરનો ત્યાગ કરવાનો તેણે નિશ્ચય કરી લીધો. હેમા માલિનીએ પણ તેના મનની વાત જાણી લીધી. તેણે નિશ્ચય કરી લીધો કે હવે હું પણ પતિની સાથે ગૃહ ત્યાગ કરીશ. રાત્રિના ગાઢ અંધકારમાં ગોપમાલ ચૂપચાપ ઉઠ્યો છે. પત્ની હેમા માલિની પણ સાથે ગઈ. જેવા બે આગળ વધ્યા કે એક આકૃતિ સામે આવી. ગોપમાલે ઓળખ્યા કે આ તો મહર્ષિ અંગિરા ઊભા છે. તેમણે બંનેને આશીર્વાદ આપતા કહ્યું કે તમે બંને આત્મકલ્યાણના ઈચ્છુક છો, પરંતુ જે સામાજિક જીવનની પરિસ્થિતિઓ સાથે લડી ન શક્યો તે તપ તિતિક્ષાઓને કેવી રીતે સહન કરશે? મનુષ્ય કર્મ કરવું, સફળતા તથા નિષ્ફળતા, સુખ તથા દુઃખ, માન તથા અપમાનમાં સ્થિર રહીને ફળથી પ્રભાવિત ન થવું, પોતાની આ જાતને ભગવાનનો પ્રતિનિધિ માનીને લોકસેવામાં સતત રત રહેવું, ફળશ્રુતિઓ તો એની જાતે જ મળે છે. ગોપમાલા તત્વદર્શનને સમજ્યો અને પોતાના ગ્રહસ્થરૂપી તપોવનમાં ફરી પત્ની સાથે પાછો ફર્યો. યુદ્ધમાં લડવા માટે પાછો વળ્યો. હવે તેને આધ્યાત્મિકતાની ખરી પરિભાષા સમજાઈ હતી. આધ્યાત્મની ખરી પરિભાષા એ ગ્રહસ્થ જીવનમાં જ મળે છે. તો આપણે એ પરિભાષાને સાચી રીતે સમજીએ અને જીવનને શ્રેષ્ઠ બનાવીએ તો આ પ્રજ્ઞાપુરાણ મારું વાંચ્યું અને આપ સૌનું સાર્થક સાંભળ્યું સાર્થક થયું ગણાય. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનું આ દિવ્ય પ્રજ્ઞાપુરાણ, આમ તો 3200 પુસ્તકો ગુરુદેવે લખ્યા છે, પણ એમાં એક પ્રજ્ઞાપુરાણ જે આપણા ગ્રહસ્થ જીવનની, પારિવારિક જીવનની
બધી જ સમસ્યાઓનું નિરાકરણ આમાં છે, હલ છે, સમાધાન છે. તો આવો આ નિત્ય પ્રજ્ઞાપુરાણને આપણે સાંભળતા રહીએ અને જે ઋષિ ચિંતન ચેનલ દ્વારા આપની પાસે આ દૈવી વિચારો પહોંચાડે છે એ ઋષિ ચિંતન ચેનલનો ખૂબ આભાર માની